નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ લીલો. આજે આપણે ધોરણ 12 નામના મૂળ તત્વ ભાગ બીજો પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ દાખલો ચોથો. દાખલો 4 સમાન કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. તો આપણે તુલનાત્મક નફા નુકસાનની રીતે છે એ દાખલો ગણવાનો છે. વિગતો નોંધ નંબર 31/3/2017 અને 31/3/2016. વેચાણની ઉપજો 33 લાખ અને 22 લાખ, અન્ય આવકો 2,25,000 અને 1,50,000, ખર્ચાઓ છે 23,76,000 અને 15,40,000. આવકવેરાનો દર છે 30% છે. હવે જવાબ દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા ટાઇટલ સમાન કંપની લિમિટેડનું તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017નું પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક. સૌથી પહેલું ખાનું વિગત, બીજું ખાનું નોંધ નંબર, ત્રીજું ખાનું 31/3/2016. અહીંયા છે એ 2016 પછી, હે 2017 પછી. હે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, 17 પહેલાં લેવાનું નથી. પહેલાં આવતી હોય સાલ પહેલાં લેવાની, પછી આવતી હોય પછી સાલ લેવાની છે. રકમ છે એ આડી અવળી છે. તો 2016નું વર્ષ પછી 2017નું વર્ષ પછી વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં છે. સૌથી પહેલાં વેચાણની ઉપજો, તો વેચાણની ઉપજો 22 લાખ અને 33 લાખ. ત્યારબાદ છે અન્ય આવકો, બે લાખ પચીસ હજાર. હવે વેચાણની ઉપજ અને આવકની ઉપજ મીન્સ કુલ ઉપજ અથવા તો કુલ આવક, આનો નાનો બેનો ટોટલ મારશું. 22 લાખમાં 1,50,000 એડ કરો એટલે કે 23,50,000 આવશે. 33 લાખમાં 2,25,000 એડ કરો, 35,25,000 આવશે. ત્યારબાદ ખર્ચાઓ, 2016માં છે 15,40,000, 2017માં છે 23,76,000. હવે આવકવેરા પહેલાનો નફો બાદ આવક વેરો 30%. ત્યારબાદ આવકવેરા પછીનો નફો. હવે આવકમાંથી હંમેશા ખર્ચ બાદ કરીએ એટલે આવકવેરા પહેલાનો નફો મળશે. તો 23,50,000માંથી 15,40,000 બાદ કરો એટલે કેટલા મળે? તો કે 8,10,000 મળશે. 35,25,000માંથી 23,76,000 બાદ કરો એટલે કેટલા મળશે? તો કે 11,49,000 મળશે. હવે આવકવેરાનો દર કેટલા ટકા છે? તો કે 30%. તો 8,10,000ના છે એ 30%, તો કે 2,43,000 આવશે. 11,49,000ના 30%, તો 3,44,700 આવશે. હવે આવકવેરા પછીનો નફો, જો આવકવેરા પહેલાંનો નફો એમાંથી બાદ આવકવેરો, તો 8,10,000માંથી 2,43,000 કેલ્સીમાં છે એ તમે બાદ કરો એટલે છે એ 5,67,000 રકમ રૂપિયા વધશે.
ત્યારબાદ 11,49,000 માંથી 3,44,700 કેલ્સીની અંદર છે એ બાદ કરો તો 8,00,000 અને છે એ 4,300 વધશે, તો એટલા રકમ રૂપિયા વધશે. ચાલો હવે આગળ વધીએ. વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકાવારીમાં. તો વધારો ઘટાડો રૂપિયામાં, તો ચોથું કોલમ માઇનસ ત્રીજું કોલમ, તો 33,00,000માંથી છે એ 22,00,000 બાદ કરો એટલે 11,00,000. ત્યારબાદ 2,25,000માંથી 1,50,000 બાદ કરો એટલે 75,000. ત્યારબાદ 35,25,000માંથી 23,50,000 બાદ કરો એટલે 11,75,000 રકમ રૂપિયા આવે. 23,76,000માંથી 15,40,000 રકમ રૂપિયા બાદ કરો એટલે 8,36,000 આવશે. 11,49,000માંથી 8,10,000 બાદ કરો એટલે 3,39,000 રકમ રૂપિયા આવશે. 3,44,400માંથી 2,43,000 બાદ કરો એટલે છે એ 1,01,700 રકમ રૂપિયા આવશે. તમારે આ બધી પ્રોસેસ છે એ કેલ્સીની અંદર કરવાની રહેશે. 8,04,300માંથી 5,67,000 છે એ રકમ રૂપિયા બાદ કરો એટલે 2,37,000 અને 300 રકમ રૂપિયા આવશે. ચાલો હવે છેલ્લું કોલમ એક રહ્યું છે, તો છેલ્લા કોલમનું સૂત્ર શું છે? પાંચમું કોલમ ગુણ્યા 100 ભાંગ્યા ત્રીજું કોલમ, એટલે આ પાંચમું કોલમ ગુણ્યા 100 ભાંગ્યા ત્રીજું કોલમ. તો 11,00,000 ગુણ્યા 100 ભાંગ્યા 22,00,000 ટકાવારી આવશે 50%. ત્યારબાદ છે એ 75,000 ગુણ્યા 100 ભાંગ્યા 1,50,000 ટકાવારી જે આવશે 50%. ત્યારબાદ 11,75,000 ગુણ્યા 100 ભાંગ્યા 23,50,000 ટકાવારી આવશે 50%. ત્યારબાદ 8,36,000 ગુણ્યા 100 ભાંગ્યા 15,40,000 ટકાવારી આવશે 54.29%. 3,39,000 ગુણ્યા 100 ભાંગ્યા 8,10,000 ટકાવારી આવશે 41.85%. હવે 1,01,700 ગુણ્યા 100 ભાંગ્યા 2,43,000 ટકાવારી આવશે 41.85%. 2,37,300 ગુણ્યા 100 ભાંગ્યા 5,67,000 ટકાવારી આવશે 41.85%. આવકવેરા પહેલાંનો નફો, આવકવેરો અને આવકવેરા પછીનો નફો એની ટકાવારી છે એ હંમેશા સેમ આવવી જોઈએ. થેન્ક યુ.